अनोखी अनोखी रसोई पावर्ड बाय प्रिस्टाइन ना सह प्रायोजक जहाँ हो प्रिस्टाइन वहाँ हो शाइन ही शाइन। स्वागत है आप सबनु नोखी अनोखी रसोई पावर्ड बाय प्रिस्टाइन। मित्रों एक गृहिणी ने पाक कड़ा में जादू होय छे जे एक सिंपल लागती वानगी ने पण एकदम खास बनावी दे छे। आवी ज खास वानगीओ शीखवा माटे तैयार थई जाओ। चलो शुरू करिए आज नी सफर तमारी होस्ट कम दोस्त ध्वनि साथे। આજની વાનગીઓ આપણી સાથે શેર કરશે બરોડાથી આવેલ વીણાબેન ત્રિવેદી। વીણાબેને મળતા પહેલા અહીંયા લઈશું એક વિરામ અને મળીએ આ વિરામ બાદ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન। ये तो रोज रोज की परेशानी है। ले आओ प्रिस्टाइन ओरिजिनल का डिओडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चीटियां मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है। जहां हो प्रिस्टाइन वहां हो शाइन ही शाइन। वेलकम बैक टू नोखी अनोखी रसोई पावर्ड बाय प्रिस्टाइन। आज अपनी साथे छे बरोडा थी आवेल વીણાબેન ત્રિવેદી। વીણાબેન ને નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે। ઘણા બધા કુકરી શો માં પણ તેમણે પાર્ટિસિપેટ કર્યું છે। આજે આપણી સાથે કઈ વાનગીઓ શેર કરવાના છે ચાલો વીણાબેન ને પૂછે। વીણાબેન સ્વાગત છે તમારો આ શો માં। થેન્ક યુ। રેગ્યુલરલી જોવો છો આ શો? હા હંમેશા જોઉં છું। ઓકે, અહીંયા ઘણા બધા વ્યુઅર્સ આવે છે, અત્યાર સુધી એમણે વાનગીઓ શેર કરી છે અને તમે જોતા હતા એમને ટીવી ઉપર, આજે તમે અહીંયા વાનગીઓ શેર કરવાના છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે, કારણ કે હજારો માણસો આજે મને જોશે, કે હજારોમાં એક વખત હું હતી જોવામાં, આજે એમાંથી હું રસોઈ બનાવું છું ને એ લોકો મને જોશે, એટલે મને બહુ સારું લાગે છે। યસ, અને તમે જે વાનગીઓ શેર કરશો એ વ્યુઅર્સ એમના ઘરે પણ બનાવશે? હા ચોક્કસ, કેમ નહીં। મૂંગ રોલ ચાટ બનાવવાની છું। મૂંગ રોલ ચાટ? હા। ઓકે, કેટલો ટાઈમ લાગશે બનતા? અડધો કલાક લાગશે। ઓકે, સામગ્રીમાં શું લીધું છે? મગની દાળ, મેંદાની કણક, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, જીરું, રાય, આદુ મરચાની પેસ્ટ, લીંબુ, મીઠું, ખાંડ અને તેલ। ઓકે, શરૂ કરીએ હવે? હા ચોક્કસ। શું કરવાનું છે સૌથી પહેલા? સૌથી પહેલા આપણે તેલ મૂકશું। ઓકે, બે ચમચી જેટલું તેલ રાખશું, કારણ કે સ્ટફિંગમાં પછી તેલ વધી જાય તો માવો થી ઢીલો થઈ જાય તો પછી બરાબર થશે નહીં। અચ્છા, તેલ થોડું આવે એટલે રાય નાખવાની છે પહેલા, થોડી જ રાય નાખવાની છે, કારણ કે એક ટેસ્ટ માટે થોડી જ રાય નાખશું। ડ્રાય થઈ ગઈ, હવે જીરું એ પણ અડધી ચમચી જેટલું નાખશું, કારણ કે આ બધી વસ્તુનો એક ટેસ્ટ અલગ જ આવે છે આની અંદર। આખું જીરું નાખ્યું? હા આખું જીરું અને હિંગ, કારણ કે કઠોળ કહેવાય મગની દાળ છે એટલે આપણે હિંગ થોડીક ઉપર પડતી નાખશું। હા, અને હવે મગની દાળ છે એને મેં 2 કલાક પલાળી અને ક્રશ કરી લીધી છે। મગની દાળ લીધી છે, 2 કલાક પલાળી છે અને પછી ક્રશ, છોડા વાળી મગની દાળ લીધી છે, કારણ કે મગની છોડા વાળી દાળમાં વિટામિન ને બધું વધારે હોય। ક્યાં સુધી સાતળવાની છે મગની દાળને? 2 જ મિનિટ કે તેલમાં બધું ભળી જાય એટલી વખત જ સાતળશું। ઓકે, હવે આદુ મરચાની પેસ્ટ, કારણ કે આપણે પહેલા નાખી દઈશું આદુ મરચા તો એ ચવડ થઈ જશે તેલની અંદર, કારણ કે તેલ થોડું પેલું હોય એટલે એ ચવડ થઈ જાય। સૌથી પહેલા હળદર થોડી અને ધાણા જીરું 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું નાખ્યું અને લાલ મરચું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે, કારણ કે આદુ મરચા તો ઓલરેડી આપણે નાખેલા છે
એટલે આપણે એક જ નાખશું, કારણ કે આ બાળકો માટે જ છે, આમ તો વધારે ચાટ જેવું છે એટલે બાળકોને વધારે ભાવે. હા, એક ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યું. ખાંડ, હવે લાસ્ટમાં મીઠું નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે. લીંબુનો રસ છે. એને આપણે ટ્રાન્સફર કરી દઈશું અને હવે 5 મિનિટ ઠંડુ થવા દઈશું. ઓકે, હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે રોટલી વણી લઈએ. મેંદાની કણક છે, મેંદો અને એની અંદર 1 ચમચી ચણાનો લોટ નાખ્યો છે, જીરું નાખ્યું છે, મીઠું અને મોણ. ઓકે, કેવી કણક બાંધવાની છે? રોટલી જેવી. અચ્છા, મેંદાનું અટામણ લઈને વળગીશું. રોટલી કેવી વણવાની છે? થોડી જાડી રાખશું રોટલી, એકદમ ભાખરી જેવી. હા, ભાખરી જેવી. સ્ટફિંગ આપણે રેડી કર્યો છે, એને વચ્ચેના ભાગમાં થોડું સ્પ્રેડ કરીને રાખવાનું. હા, કારણ કે સાઈડથી બહાર નીકળી જશે, પછી રોલ કાપતી વખતે પ્રોબ્લેમ ના થાય એટલે આપણે આવી રીતે મૂકીએ છીએ. રોટલી વણીને એમાં સ્ટફિંગ ભરીને એના રોલ વાળી દઈએ છે, પેલા રોલ ની જેમ જ. તૈયાર છે બે રોલ. હવે એને આપણે વરાળે બાફશું. ઓકે, ગ્રીસ કરેલી ડીશ છે, એમાં વરાળે બાફવા મૂકશું. અને આની પર તેલ લગાવવું હોય થોડું તો તેલ, નહીં તો પાણી વાળું થોડું, એટલે શું કે ઉપરથી ડ્રાય ના થઈ જાય રોટલી, એટલે આપણે અત્યારે પાણી થોડું લગાવી દઈશું. ડ્રાય થઈ જશે તો ફાટી જશે આ રોટલી. અચ્છા, ઢાંકી અને જસ્ટ 5 મિનિટ આપણે એને થવા દઈશું. ઓકે, ધની રોલ બફાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી અને કટ કરવાના છે. કેવી રીતે ખ્યાલ આવશે કે રોલ્સ હવે પ્રોપરલી બફાઈ ગયા છે? થોડો કલર ચેન્જ થઈ જશે અને ઉપરથી એકદમ પેલા ડ્રાય થઈ જશે. અચ્છા, મીડિયમ સાઇઝના રોલ્સ કટ કરીશું. ભાખરવડી જેવું કંઈક લાગી રહ્યું છે કે ભાખરવડી જેવી હોય એવા જ રોલ્સ છે. હવે ધ્વની રોલ કટ થઈ ગયા છે. ઓકે, ધ્વની તેલ ગરમ થઈ ગયું છે, હવે રોલ તળી લઈશું. હા, કેવા તાપે તળવાના છે રોલ્સને? એ બોઈલ છે એટલે ફાસ્ટ ગેસ પર જ તળશું, કારણ કે આમાં તો ઓલરેડી બધી વસ્તુ બફાયેલી છે. બાકી ચાટના ફોર્મમાં ખાવું છે તો આપણે એમનેમ તળીએ નહીં ને એમનેમ કરીએ તોય ચાલે. થઈ ગયા છે રોલ, એને કાઢી લઈએ. હવે આપણે એને ડીશ કમ્પ્લીટ તૈયાર કરી દઈએ અને આમાં ગોઠવી અને ચાટની જેમ આપણે એને તૈયાર કરવાનું છે. એમને જ આવી રીતે રોલ્સ કેચઅપ કે ચટણી સાથે આપી તો સરસ લાગે, સરસ લાગે, એક સ્ટાર્ટર જેવું લાગે. એના પર આ લસણની સાદી ચટણી બનાવેલી છે, લસણ લાલ મરચું અને એની સાદી ચટણી બનાવેલી છે એ નાખશું. આ સાદી લીલી ચટણી છે, કારણ કે ચાટ હોય એટલે લીલી ચટણી, લાલ ચટણી અને આંબલીની ચટણી, ત્રણ તો ફરજિયાત હોય જ. એના ઉપર કાંદા,
ડુંગળી અને સેવ એ પણ કોમન છે કે ચાટમાં હોય જ છે. હવે ઝીણી સેવ, આંબલીની ચટણી મૂકશું થોડી થોડી. ધ્વનિ તૈયાર છે મૂંગ રોલ ચાટ. અચ્છા, આ રોલ્સને ક્યાં સુધી સાચવી શકાય છે? એને બસ આખો દિવસ, એક દિવસ રાખી શકે. હા, કારણ કે અંદર મગ દાળ આપણે યુઝ કરેલી છે, એની અંદર ડ્રાય મસાલો લીધો હોય કંઈ તો આપણે રાખી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ રેણાબેન. વેલકમ. મિત્ર, ચાટની વધુ એક વેરાયટી આપણને વીણાબેને શીખવી, મૂંગ દાળ રોલ ચાટ. આની રીત હું તમને લખાવીશ આ વિરામ બાદ. જોતા રહો નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન. ये तो रोज रोज की परेशानी है. ले आओ प्रीस्टाइन ओरिजिनल का डिओडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां, मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है. जहां हो प्रीस्टाइन, वहां हो शाइन ही शाइन. वेलकम बैक टू नोखी अनोखी रसोई पावर्ड बाय प्रीस्टाइन. વીણાબેને બ્રેક પહેલા આપણને મૂંગ દાળ રોલ ચાટ બનાવતા શીખવી. આ વાનગી ઘરે પણ ઇઝીલી બનાવી શકાય છે. લખી લો એની રીત. મૂંગ દાળ રોલ ચાટ બનાવવા માટે જોઈશે તેલ 2 ટેબલ સ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, હિંગ 5 ટીસ્પૂન, મગની દાળ 1 બાઉલ, આદુ મરચા 1 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચી પાવડર 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, મેંદાની કણક 1 કપ, તેલ તળવા માટે, લસણની ચટણી 2-3 ટીસ્પૂન, લીલી ચટણી 2-3 ટીસ્પૂન, આંબલીની ચટણી 2-3 ટીસ્પૂન, ડુંગળી 1-2 ટીસ્પૂન, ઝીણી સેવ 1-2 ટીસ્પૂન. મૂંગ દાળ રોલ ચાટ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી રાયતા તળવા લાગે પછી તેમાં જીરું, હિંગ, પલાળીને ક્રશ કરેલી મગની ફોતરાવાળી દાળ લઈ સાંતળો. તેમાં ઝીણા સમારેલા આદુ મરચા ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં મીઠું, લીંબુનો રસ ઉમેરી બરાબર ભેળવી દો. આ સ્ટફિંગને એક બાઉલમાં લઈ ઠંડુ થવા દો. હવે મેંદાના કણકમાંથી લુઓ બનાવી અટામણ સાથે રોટલી વણી લો. તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી સ્પ્રેડ કરી લો. હવે રોલ વાળીને બંને બાજુથી પેક કરી લો. આ રોલને પાણી રાખેલી કડાઈ ઉપર મૂકેલી ડીશમાં લઈ ઉપરથી પાણી લગાવી ઢાંકણ ઢાંકી સ્ટીમ થવા દો. સ્ટીમ થઈ જાય પછી રોલને બહાર કાઢી પીસીસમાં કટ કરી લો. આ રોલને ગરમ કરેલા તેલમાં ક્રિસ્પી થાય તેમ તળી લો. હવે સર્વિંગ ડિશમાં તળેલા રોલ મૂકી તેના ઉપર આંબલીની ચટણી એડ કરો. લીલી ચટણી, લસણની ચટણી, ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી અને ઝીણી સેવ ભભરાવી આંબલીની ચટણી એડ કરી સર્વ કરો. તો તૈયાર છે મૂંગ દાળ રોલ ચાટ. એક ચટપટુ સ્વાદિષ્ટ ફરસાણ શીખવ્યા પછી વીણાબેન આપણને બીજી વાનગી કઈ શીખવવાના છે? ચાલો એમને પૂછીએ. વીણાબેન, બીજી વાનગી તમારે બનાવવાની છે, કઈ બનાવશો? ફરાળી પીઝા. કેટલો ટાઈમ લાગશે બનતા? 10-15 મિનિટ તક લાગશે એમાં. ઓકે, સામગ્રીમાં શું લીધું છે? બાફેલા બટાકા, સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ, કેપ્સિકમ, બાફીને તળેલું સુરણ, મીઠું, ચીઝ, પેપ્રિકા, ઓરેગાનો અને ટમેટાનો સોસ છે. શરૂઆત કરીએ હવે? હા, ચોક્કસ. શું કરીશું સૌથી પહેલા? પેલા આપણે રોટલાનું બેઝ તૈયાર કરશું. ઓકે, 2 નંગ બાફેલા બટાકા છે, રાજગરાનો લોટ છે, 2 ચમચી નાખશું. રાજગરાનો લોટ થોડોક ક્રન્ચી જેવો હોય એના હિસાબે થોડું ક્રન્ચી અને પેલો બનશે રોટલો, એટલા માટે. ઓકે, 2 ટેબલ સ્પૂન રાજગરાનો લોટ લીધો છે. સિંગોડાનો લોટ છે, 2-3 જોઈએ તો પછી બટાકા કેવા છે એના ઉપર આધાર. ઘણા બટાકા પાણીવાળા આવે છે તો એમાં વધારે જોઈએ. અત્યારે આપણે 2 નાખી છે, જો જરૂર પડશે તો પાછો વધારે નાખશું. ઓકે, એની જ અંદર નાખી દઈશું કારણ કે
छोकरा छे ऊपर थी काढ़ी नाखे एने तीखू लागे एटले रोटलानी अंदर ज टेस्ट आवी जाय एटले रोटलानी अंदर ज आपणे आ नाखी देशुं पेपरिका। ओके, अने આ ઓરેગાનો એ બધું પણ ઘરે મિક્સ કરેલું છે, કોઈ બહારનું ખાતું હોય ના ખાતું હોય એટલે અજમો જીરું એ બધું ખાંડી અને મિક્સ કરીને તૈયાર કરેલું છે। અચ્છા, ઓરેગાનો અજમો અને જીરું ખાંડી નાખ્યું છે? હા હા। કેટલું નાખીશું આ મિક્સચર? એક ચમચી એટલે હા, અને ટેસ્ટ પ્રમાણે મીઠું, સ્વાદ મુજબ મીઠું નાખીશું। ઘણા લોકો ફરાળમાં મીઠું નથી ખાતા હોતા, એની જગ્યાએ સિંધવ નાખી શકે છે, મિક્સ કરી દેશો, બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું। રોટલો વણી શકાય એવું બાઇન્ડિંગ આવું જોઈએ, હાથથી એકદમ મિક્સ કરી દઈશું, એને કણક જેવું થઈ જશે અને સ્મૂથ ટેક્સચર આવી જશે, એકદમ સ્મૂથ। અને પછી થોડું તેલ નાખી અને કેળવી લેશું એટલે જેથી ચોંટે નહીં લોટ। શિંગોડાનો લોટ હોય એટલે થોડું તેલ નાખીશ એટલે એકદમ ચીકણું થઈ જશે। સાબુદાણાનો લોટ પણ તમે યુઝ કરી શકો। લોટ તૈયાર છે, ઓકે, નથી આપણે અને પ્લાસ્ટિક આના ઉપર થોડો લોટ નાખી અને આને આપણે હાથથી જ કરી લઈશું। કોઈ પણ લોટ લઈ ના, રાજગ્રાનો જ। અચ્છા, રાજગ્રાનો લોટ જ? હા, એ થોડો જાડો હોય ને એટલે ચોંટે ઓછો। બેઝની થિકનેસ કેટલી રાખીશું? ભાખરી કરતા થોડી પતલી રાખશું। તૈયાર થઈ ગયો છે રોટલો, પેલા થોડું તેલ મૂકશું પછી એના ઉપર શેકવાનો છે તે। ઓકે, અને એક બાજુ થોડું કડક પડ થવા દઈશું એટલે ફેરવતા રહેવાનું, એટલે શું કે એક બાજુ બળી ના જાય અને એક બાજુ વચ્ચેથી કાચોરી, ઘણી વખત એવું થતું હોય છે। થઈ ગયો છે એ સાઈડ, ચેન્જ કરી લઈએ, સાઈડમાં થોડું તેલ નાખી દઈએ। ઓકે, તો હવે આપણે આ સોસ લગાવશું, આ ઘરે મેં તૈયાર કર્યો, કારણ કે બહારના સોસમાં કદાચ લોટ નાખતા હોય લોકો થિકનેસ માટે, કે કોઈ વડીલો એ ના ખાતા હોય એટલે ઘરે ટામેટાને બોઇલ કરી અને ઘરે જ બનાવી લીધો છે। મીઠું સેજ ખાંડ અને લાલ મરચું નાખી અને ઘરે તૈયાર કરી લીધું। અચ્છા, કેપ્સિકમ છે, કેપ્સિકમ નાખ્યા છે અને આ સુરણ છે એને મેં બાફી અને ફ્રાય કરી લીધા છે। અચ્છા, ઉપર સેજ સ્લાઇટ મીઠું નાખ્યું કારણ કે આ બે વસ્તુ મોળી છે એટલે સેજ, કારણ કે તીજ પાછું મીઠા વાળું છે। હા, પીઝા ચીઝ વગર તો અધૂરા જ કહેવાય એટલે ચીઝ તો જોઈએ જ। પાછળની સાઈડ પણ આગળ જેવું થયું છે એવું થાય ત્યાં સુધી થવા દઈશું। ઓકે વીણાબેન, અહીંયા તો તમે બે રેસીપી સરસ શેર કરી, ઘરે તમે કઈ કઈ વાનગીઓ બનાવો છો? ઘરે તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું, પછી છોકરાની જે ડિમાન્ડ હોય તે ચાઇનીઝ, અત્યારના છોકરાને જે આપણું મેઇન ગુજરાતી ઘરનું જે ભાણું તો એ ખાવું ગમતું જ નથી એટલે પછી આવી રેસીપી બનાવું છું, અને મારે છોકરા ખીરને એવું ઓછું ખાય એના માટે મેં એક જાતે જ રોટી રાઈસ બોલ્સ બનાવી છે છોકરાને ખીર ખવડાવવા માટે। રોટી રાઈસ બોલ્સ? હા। અચ્છા, ખીર જેવું કંઈ છે? નામ ઉપરથી તેવું નથી લાગતું કે આ ખીર જેવું કંઈક છે, પણ એ ખીર છે, છોકરા હોશે હોશે ખાઈ લે છે। અચ્છા, કોઈને ઘરે ટ્રાય કરવો હોય તો કેવી રીતે બનાવાય? પેલા ખીર બનાવી નાખવાની, થોડીક ઘાટી રાખવાની ઠીકને, પછી એક ત્રણ ભાગ કરવાના, એક વ્હાઈટ રાખવાની, એકમાં કેસર નાખવાનું એટલે કેસરી કલર થાય અને બીજામાં ચોકલેટ પાવડર નાખવાનો, પછી રોટલી બચી હોય એ રોટલીને ફ્રાય કરી નાખવાની, એને એકદમ ઝીણા ઝીણા પીસ આમ કરી નાખવાનું, ભૂકો કરી દેવાનો, પછી એની અંદર કોપરાની છીણ અને દળેલી ખાંડ નાખવાની, પછી ગ્લાસમાં લેયર કરવાના, પેલા ચોકલેટ વાળી ખીર પછી એના ઉપર રોટલી,
પછી એના ઉપર કેસર વાળી ખીર, એના ઉપર રોટલી, અરે પછી એના ઉપર વ્હાઈટ ખીર, એના ઉપર રોટલી નાખવાની, થોડું મધ નાખવાનું, પછી ભાત હોય એની અંદર કોપરાની છીણ, દળેલી ખાંડ નાખીને નાના નાના બોલ્સ બનાવવાના, એ ઉપર મૂકવાનું, એટલે રોટી રાઈસ. પીઝા તૈયાર છે, આપણે સર્વ કરી દઈએ. ઉપર આપણે થોડા ટમેટાના કેચપ છે એના થોડા આપણે ડોટ્સ મૂકી દઈએ. થોડો મસાલો નાખી દઈએ પેપરિકાનો, કારણ કે પેપરિકા થોડા મરચા પણ આમાં નાખેલા છે, એટલે એકલા પેપરિકા નાખી તો શું એને તીખા લાગે અને એમાં બી પણ હોય એટલે છોકરાઓને ન ભાવે, એટલે એ નહીં નાખીએ, ખાલી જ નાખશું. ઓકે, તો નહીં તૈયાર છે ફરાળી પીઝા. ફરાળ હોય એટલે કાં તો બટેટાની ચિપ્સ કાં તો ખીચડી ફરાળી એ જ ખાવાનું હોય છે. વધુમાં વધુ આપણે ફરાળી ખીચડી સાથે અથવા તો સૂકી ભાજી સાથે કંઈક ગળ્યું લઈએ છીએ. આવું પીઝા મળી જાય એ પણ ફરાળમાં તો જલસા પડી જાય. ફરાળ એટલો અઘરો નથી લાગતો કરવો, કારણ કે છોકરા ગુરુવાર કરે છે, સોમવાર કરતા હવે શ્રાવણ મહિનો પણ આવે છે, એટલે છોકરાઓ હોશે હોશે કરશે. હા, છોકરાઓ તો ઠીક, મોટાને પણ ભાવે એવી વાનગી છે, કારણ કે મોટાને પણ હવે બટેકાથી કંટાળીને કંઈક નવું ટ્રાય કરવું ગમતું હોય છે. બટાકાની જગ્યાએ જો ના ખાવ હોય તો તમે કેળાનો બેઝ પણ બનાવી શકો, એમાં સુરણ પણ તમે વાપરી શકો, એમાંય તમે ચેન્જ કરી શકો. ભાઈ બટેકા આપણે ખાલી ઉપર આ જે સુરણ નાખ્યું એની જગ્યાએ બટેકા લઈ લેવાના. અચ્છા, એકદમ ઈઝી. હા, બેઝ. હા, થેન્ક યુ સો મચ. મિત્રો, વીણાબેને આપણને ફરાળી પીઝા બનાવતા શીખવ્યા છે. આ વાનગીની રીત લખાવીશ, પણ અત્યારે સમય છે એક વિરામનો. મળીએ આ વિરામ બાદ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય ફ્રીઝ ટાઈમ. ये तो रोज रोज की परेशानी है. ले आओ प्रिस्टाइन ओरिजिनल का डिओडोराइजर ब्लैक फ्लोर क्लीनर, जो चींटियां मक्खी और कॉकरोचेस को दूर करता है और फ्लोर में नई चमक भी देता है. जहां हो प्रिस्टाइन वहां हो शाइन ही शाइन. વિરામ બાદ ફરીથી એકવાર આપનું સ્વાગત છે નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય ફ્રીઝ ટાઈમ. મિત્રો, ફરાળના દિવસો આવી રહ્યા છે, હવે એ જ રૂટીન ફરાળી વાનગીઓ સિવાય કંઈક હટકે બનાવ્યું છે વીણાબેને. લખી લો આ વાનગીની રીત. ફરાળી પીઝા બનાવવા માટે જોઈશે. પીઝા બેઝ બનાવવા માટે બાફેલા બટાકા 2 નંગ, રાજગરાનો લોટ 2 ટેબલ સ્પૂન, શિંગોડાનો લોટ 2 ટેબલ સ્પૂન, પેપરિકા 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ટીસ્પૂન, ટોમેટો કેચઅપ 1 ટેબલ સ્પૂન, લીલા કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, બાફીને તળેલું સુરણ 1 થી 2 ટેબલ સ્પૂન, છીણેલું પ્રોસેસ ચીઝ 1 થી 2 ટેબલ સ્પૂન, ગાર્નિશિંગ માટે ટોમેટો કેચઅપ, ઓરેગાનો. ફરાળી પીઝા બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો લઈ તેમાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, પેપરિકા, ઓરેગાનો અને મીઠું ઉમેરી મિક્સ કરો. તેને હાથેથી કેળવી લુઓ બનાવી લો. હવે બટર પેપર ઉપર રાજગરાનો લોટ ભભરાવી આ લુઆને હાથેથી થેપી રોટલો બનાવો. એક પેનમાં તેલ ગરમ કરી આ રોટલો મૂકી તેને શેકી લો. એક બાજુ શેકાઈ જાય પછી તેને પલટાવી તેના ઉપર ટોમેટો કેચઅપ, સમારેલા લીલા કેપ્સિકમ, બાફીને તળેલું સુરણ, છીણેલું પ્રોસેસ ચીઝ ઉમેરી પીઝા બરાબર કૂક થવા દો. કૂક થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ અને ઓરેગાનો થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી પીઝા. વીણાબેન, આજે 2 સરસ વાનગીઓ તમે અમને શીખવી છે, તમારો ખૂબ આભાર. તમને મળે છે સી સોમાભાઈની ચા તરફથી સ્પેશિયલ પત્તી ચા નું ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. સાથે તમને મળે છે ગાંધીનગરની ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ સ્પાઇસીસ એન્ડ હર્બ્સ તરફથી 1000 રૂપિયાનું ફૂડ વાઉચર. થેન્ક યુ. માણો ડિફરન્ટ ક્યુઝિનની વાનગીઓ ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ સ્પાઇસીસ એન્ડ હર્બ્સ. સ્વાગત રેઇન ફોરેસ્ટ 2 ઇન્ફોસિટીની બાજુમાં, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર. ઉપરાંત તમને મળે છે ગજાનંદ મસાલા તરફથી ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ.
गजानन कुमठी लाल काश्मीरी मरचू पाउडर हजी पण तमने कैक मळे छे तमने मळे छे जहां हो प्रिस्टाइन वहां हो शाइन ही शाइन प्रिस्टाइन हाउसहोल्ड क्लीनर्स तरफ से गिफ्ट हैम्पर थैंक यू जहां हो प्रिस्टाइन वहां हो शाइन ही शाइन અહીં આવીને મને ખૂબ જ સારું લાગ્યું અમારા જેવા હાઉસવાઇફ ને આવી સરસ એક પ્લેટફોર્મ મળે તો ખૂબ જ સરસ લાગે અને હું ઈચ્છું છું કે હવે શ્રાવણ મહિનો આવે છે તો બધાયની ઘરે અત્યાર સુધી મારે એકના જ ઘરે બનતું હતું પણ હવે બધાયના ઘરે આ પીઝા બનશે અને હું વીટીવી ચેનલ અને એની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું વીણાબેને આપણી સાથે બે નવી અને ઇન્ટરેસ્ટિંગ વાનગીઓ શેર કરી છે આ વાનગીઓ તમને કેવી લાગી છે અમને ચોક્કસ જણાવજો લખી લો સરનામું અમારું સરનામું છે શ્રી દાદીમા મીડિયા સર્વિસીસ કે સાથ સ્વામી વિવેકાનંદ ફ્લેટ જોધપુર 4 રસ્તા સેટેલાઇટ અમદાવાદ 380015 ફોન નંબર 079-2692-9266 અમારું ઈમેલ આઈડી છે nokhianokhirasoi@gmail.com nokhianokhirasoi@yahoo.com તમે અમને ફેસબુક પર પણ મળી શકો છો અમારું ફેસબુક પેજ છે www.facebook.com/nokhianokhirasoi કોઈ ઘા થયો હોય અથવા તો સોજો આવ્યો હોય એની ઉપર હળદર લગાવવાથી ઘણી રાહત થાય છે હળદર અને દૂધની મલાઈનો લેપ લગાવવાથી ચહેરા ઉપર ચમક આવે છે આ જ વાત સાથે હવે સમય થઈ ગયો છે તમારી હોસ્ટ કમ દોસ્ત ધ્વનિને રજા આપવાનો આવતીકાલે ચોક્કસ મળીશું આ જ સમય અને આ જ ચેનલ ઉપર ત્યાં સુધી બાય બાય અમદાવાદથી થોડીક દૂર આવેલી છે એક ખૂબ જ જાણીતી ક્લબ ગુલમહોર ગ્રીન ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ જે આપણું આજનું ડેસ્ટિનેશન છે આજે બે વાનગીઓ તમારે શીખવવાની છે એ પણ એકદમ સ્વાદિષ્ટ અને શેફ સ્ટાઇલ વાનગીઓ તો પહેલી વાનગી કઈ શીખવશો પહેલી વાનગી સૂપ હે કેનેડિયન ચીઝ સૂપ વાનગી કઈ છે બીજી વાનગી ગ્રીન રોલર વિથ ગાર્લિક રાઈસ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય પ્રિસ્ટાઇન ના સહપ્રાયોજક જહાં હો પ્રિસ્ટાઇન વહાં હો શાઇન હી શાઇન